नमस्कार विद्यार्थी मित्रों, आप सबनु फरीथी स्वागत छे। आपणे धोरण 12 आंकड़ा शास्त्रमां बीजू प्रकरण सुरेक्षा संबंध एनो आपणे अभ्यास करी रह्या छीए। तो एमां आपणे अगाउ भाग 5 नी अंदर तमे આપણે જે કાલ્પિયસનની જે પદ્ધતિ છે ગુણન પ્રગાતની રીત, તો એના આપણે સૂત્રો લખ્યા હતા। તો આજે આપણે આગળ અભ્યાસક્રમમાં સ્વાધ્યાય જે 2.2 છે, તો એના જે દાખલા છે એ કાલ્પિયસનની ગુણન પ્રગાતની રીત ઉપર આધારિત છે। તો એના દાખલા આજે આપણે ગણીશું। તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 83 ઉપર જુઓ, पेज नंबर 83 स्वाध्याय 2.2। तो एनो पहलो दाखलो जी छे ए आजे आपणे गणीशु। स्वाध्याय 2.2 अने एनो पहलो दाखलो एक्जाम्पल 1 आपणे गणीशु। मारी साथे तमारी बुक में दाखलो गणता रहेजो, जरूर प्रमाणे कैलक्युलेटर के बधु सरवाळो तमारे करवो होय तो साथे राखजो। तो एनी जे रकम जो आपेली छे एमांथी एक सोसायटी में रहता 7 कुटुंबो जे छे एमांथी मेळवेला निदर्शमां पिताની ऊंचाई अने एना पुत्रની पुख्त वयनो एनो जे पुत्र एनी ऊंचाई नी सेंटीमीटरमां जे माहिती आपणने आपी छे અને આપણને કીધું છે સહસંબંધાંક શોધો। એટલે જુઓ ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ વાત કરી હતી જે કાલ્પિયસનની ગુણન પ્રગાતની રીત છે એના દાખલા બોર્ડની અંદર 5 ગુણમાં પૂછાય છે દાખલા। એટલે 5 ગુણનો જે છેલ્લો વિભાગ છે એમાં એક દાખલો આપણે સુરેખ સહસંબંધનો હોય છે, સહસંબંધ શોધવાનો। એટલે કે જે આપણે રકમ જોઈ એ પ્રમાણે આપણને પિતા અને પુત્ર એની જે ઊંચાઈ છે એનું સેન્ટીમીટરમાં માપ આપેલું છે। તો જે પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ, તો એને આપણે એક્સ અને વાય વડે દર્શાવી અને બંને વચ્ચેનો સહસંબંધાંક જે છે એ આપણે શોધીશું, બરાબર। તો એ રીતે આપણે જે અવલોકનો આપેલા છે એ પ્રમાણે સહસંબંધ મેળવવા માટે આપણે આ રીતે જે માહિતી છે એને કોષ્ટક દ્વારા આ રીતે ખાના દોરો જુઓ। તો સૌથી પહેલું આપણે એક્સ જે માહિતી આપણને આપી છે એ પ્રમાણે જુઓ, પિતાની ઊંચાઈ જે સેન્ટીમીટરમાં આપણને આપી છે એને આપણે એક્સ તરીકે બતાવીશું અને પુત્રની ઊંચાઈ તો એને આપણે વાય તરીકે બતાવીશું। એટલે જે સહસંબંધાકનો દાખલો જુઓ જે ગણવાનો હોય એની સિસ્ટમ આપણે ખાસ ખ્યાલ રાખજો। આજે આપણે આમાં પહેલો દાખલો ગણીએ છીએ। તો સૌથી પહેલું આપણે એક્સ અને વાયના જે અવલોકનો છે એ આપણે ઊભા લખી પછી એનો સરવાળો કરીને એનો મધ્યક આપણે મેળવવાનો છે। તો જે એક્સના અવલોકનો જે છે, પિતાની ઊંચાઈ એ સેન્ટીમીટરમાં જે આપણને આપી છે 170 પછી 169 168 પછી 167 166 165 અને 164, બરાબર। એ રીતે પુત્ર જે છે, પુત્રની ઊંચાઈના જે અવલોકનો આપણને આપેલા છે એ લખો 172 168 પછી 170 168 165 167 અને 166 જુઓ। તો આ રીતે આપણે એક્સ અને વાય જે છે તો એના આપણે અવલોકનો ઊભા લખ્યા પછી આપણે એનો સરવાળો કરવાનો। એટલે જુઓ એક્સના જે અવલોકનો છે બરાબર એનો આપણે સરવાળો જે કરીએ એ આપણે 1169 છે
અને ભાઈના અવલોકનોનો સરવાળો તમે જુઓ 1176 સરવાળો છે. ભાઈના અવલોકનોનો સરવાળો આપણે 1176 છે. હવે આપણે એનો મધ્યક શોધવાનો, બરાબર. આ આપણે દાખલો ગણવા માટેની જગ્યા હમણાં આપણે રાખવાની છે આગળ, એટલે કે આપણે મધ્યક શોધી અને પછી એનું સૂત્ર નક્કી કરવાનું, બરાબર. સૂત્રો જે આપણે લખ્યા એ પ્રમાણે આપણે લખ્યા છે. તો હવે આપણે નીચે એક્સ અને વાય જે છે એનો આપણે મધ્યક શોધીએ. તો જુઓ, એક્સ એક્સનો મધ્યક આપણે શોધીએ એટલે કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ ભાગ્યા એન, એનું સૂત્ર 11મા ધોરણમાં આપણે શીખ્યા છીએ, અવર્ગીકૃત માહિતીનું સૂત્ર સિગ્મા એક્સ આઈ ભાગ્યા એન. એટલે સિગ્મા એક્સ આઈ આપણે 1169 છે અને એન બરાબર અવલોકનોની સંખ્યા, એટલે જે અવલોકનો આપણને આપેલા છે 1 2 3 4 5 6 અને 7, સાત અવલોકનો છે એટલે આને આપણે 7 વડે ભાગીએ તો 1169 છે, બરાબર. એને આપણે 7 વડે ભાગીએ તો જુઓ 167 સેન્ટીમીટર મધ્યક આવે છે. 167 એટલે કે મધ્યક આપણે એ પૂર્ણાંક આવ્યો. પછી એ રીતે વાયનો મધ્યક શોધીએ તો વાયનો આપણે મધ્યક શોધીએ એટલે સિગ્મા વાય આઈ ભાગ્યા એન, એટલે વાયનો સરવાળો જે છે એ આપણે 1176 ભાગ્યા 7. તો હવે એનો આપણે મધ્યક જે છે એ આપણને મળે છે 168. તો આ રીતે સહસંબંધાંકનો જે મોટો દાખલો હોય, કાલ પીએસએનની પદ્ધતિ પ્રમાણે આપણે દાખલો જ્યારે ગણવાનો હોય ત્યારે આપણે સૌથી પહેલું એક્સ અને વાય જે છે એના અવલોકનો આપણે ઊભા લખી દેવાના, પહેલાં એનો સરવાળો કરવાનો, પછી એનો મધ્યક જે છે એ શોધવાનો. તો મધ્યક પૂર્ણાંક આવે છે, બંનેનો મધ્યક આપણે પૂર્ણાંક આવે એટલે આપણું પહેલું જે સૂત્ર છે આપણે લખ્યું હતું એક્સ માઇનસ એક્સ બારવાળું, તો એ સૂત્ર પ્રમાણે આપણે હવે ગણતરી કરવાની છે. તો એ રીતે હવે આપણે આગળ એ પરિણામ જે છે સૂત્ર માટેના એ આપણે મેળવીએ આ રીતે. તો આ રીતે આપણે જુઓ એક્સ માઇનસ એક્સ બાર આપણે મેળવવાનું, એટલે કે એક્સ બાર બરાબર આપણે 167 છે. પછી આપણે વાય માઇનસ વાય બાર મેળવવાનું, તો વાય માઇનસ વાય બાર જે આપણે મેળવીએ એ આપણે એટલે કે વાય બાર બરાબર આપણે 168 છે. એટલે એ રીતે આપણે આગળ જે છે એ ખાના રાખવાના છે. પછી આ બંને આપણે જે મેળવ્યું હોય એનો આપણે ગુણાકાર કરવાનો છે આગળ, એટલે કે એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા, એટલે બંને આપણે એકસાથે આમ લખીએ એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર. પછી એનો આ બંને જે છે જે પરિણામ આપણને મળે એનો વર્ગ આપણે કરવાનો છે, એટલે કે એક્સ માઇનસ એક્સ બાર એનો વર્ગ અને આપણે વાય માઇનસ વાય બાર તો એનો વર્ગ આપણે કરીશું. તો આ રીતે જુઓ, જ્યારે જે અવલોકનો આપણને આપેલા હોય એક્સ અને વાય, તો એનો પહેલાં એ અવલોકનો ઊભા લખી આપણે એનો સરવાળો કરીને એનો મધ્યક મેળવવાનો, અને મધ્યક પૂર્ણાંક હોય ત્યારે આપણે જે પહેલું સૂત્ર આવે એ પ્રમાણે આપણે આ ગણતરી જે છે એ આપણે કરવાની છે. હવે આપણે સૌથી પહેલું એક્સ માઇનસ એક્સ બાર મેળવવાનું, એટલે કે એક્સ બાર આપણે 167 છે, એક્સનો મધ્યક, એટલે એક્સનું આ જે દરેક અવલોકન છે એમાંથી આપણે 167 જે છે એ આપણે બાદ કરવાના છે, એટલે કે એનું વિચલન મેળવવાનું. આને ડીઆઈ કહેવાય, વિચલન, બરાબર. આપણે જે મધ્યક આપણને મળ્યો છે એટલે મધ્યકથી મેળવેલા તફાવતો એટલે એને વિચલન કહેવામાં આવે છે આંકડાશાસ્ત્રની ભાષામાં, બરાબર. એટલે 167 જે છે એ આપણે દરેક અવલોકનમાંથી બાદ કરીએ તો પહેલું આપણે 170 છે, તો 170માંથી આપણે 167 બાદ કરીએ એટલે 3 આવે. પછી આપણે 169 છે એમાંથી આપણે 67 બાદ કરીએ એટલે 2 આવે. પછી 168માંથી 167 બાદ કરીએ એટલે 1 આવે. 167માંથી 100 એટલે 0 આવે. પછી 166માંથી આપણે 167 બાદ કરીએ એટલે માઇનસ 1.
પછી 165 છે, એમાંથી આપણે 167 બાદ કરીએ એટલે માઇનસ 2, અને 164માંથી 167 બાદ કરીએ એટલે માઇનસ 3. આનો સરવાળો જો આપણે કરીએ તો એ 0 જ આવશે. બરાબર, જે વિચલન હોય મધ્યકથી મેળવેલા જે વિચલનો હોય એનો સરવાળો હંમેશા 0 જ આવે. એટલે એનો સરવાળો આપણે જો કે સૂત્રમાં મૂકવાની જરૂર નથી, સૂત્રમાં આપણે આ 3 જે ક્રિયાઓ છે બરાબર એનું માપ આપણે સૂત્રમાં આવશે. એ રીતે આપણે વાય માઇનસ વાય બાર મેળવીએ એટલે કે 168 એટલે 172 છે, એમાંથી 168 જાય એટલે 4 આવે, પછી 168માંથી 168 એટલે 0, 170માંથી આપણે 168 જાય એટલે માઇનસ 2, અરે સોરી 2 બરાબર પ્લસ 2, 168માંથી 168 જાય એટલે 0, 165 છે એમાંથી 168 જાય બરાબર એટલે માઇનસ 3, પછી 167 છે એમાંથી આપણે 168 જાય એટલે માઇનસ 1, અને 166માંથી 168 જાય એટલે માઇનસ 2. એટલે અહીંયા માઇનસમાં 6 અને પ્લસમાં 6 એટલે એનો સરવાળો શૂન્ય થઈ ગયો. આ રીતે જુઓ સરવાળો તો એનો શૂન્ય જ આવશે. એટલે આ રીતે આપણે જે મધ્યક મેળવ્યો છે, મધ્યક આપણો પૂર્ણાંક છે. કોઈ પણ દાખલો આવો હોય, મધ્યક પૂર્ણાંક હોય તો આ જ રીતે દાખલો ગણાય છે. આપણે એક દાખલો ગણીએ કે 10 દાખલા ગણીએ, પણ મધ્યક આપણો પૂર્ણાંક હોય ત્યારે આપણે અવલોકનો મોટા છે કે નાના છે એવું બધું કાંઈ જોવાની જરૂર નથી. સીધું આપણે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર મેળવી અને એના આધારે આગળની ગણતરી કરવાની છે. બરાબર, હવે આપણે આ બંનેનો ગુણાકાર છે જુઓ, તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ, 3 × 4 એટલે 12, પછી 2 × 0 એટલે 0, 1 × 2 એટલે 2, પછી 0 × 0 એટલે 0, પછી 1 × 3 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે 3 × 1 = 3, આ પણ માઇનસ માઇનસ પ્લસ એટલે 2 × 1 = 2, આ પણ આપણે માઇનસ માઇનસ પ્લસ એટલે 3 × 2 = 6 યુ. એટલે હવે આપણે આનો સરવાળો કરવાનો, કારણ કે એ આપણે સૂત્રમાં મૂકવાનું આવશે. આનો આપણે સરવાળો કરીએ એટલે જુઓ 12 અને 2 = 14, 14 અને 3 = 17, 17 અને 2 = 19 અને 6 = 25. એટલે એક્સ માઇનસ એક્સ બાર જે છે બરાબર એનો સરવાળો આપણે આવશે 25. બરાબર, હવે આપણે એક્સ માઇનસ એક્સ બાર જે મેળવ્યું છે આ, તો એનો આપણે વર્ગ કરવાનો છે. જુઓ વર્ગ, આનો આપણે વર્ગ કરીએ એટલે 3 નો વર્ગ 9, પછી 2 નો વર્ગ 4, પછી 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, ફરી પાછા આપણે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9 જુ. હવે એનો આપણે સરવાળો કરીએ એટલે 9 અને 4 = 13, 13 અને 14 = 1, 15 અને 4 = 19 બરાબર, 19 અને 9 = 28 સરવાળો એનો. તો આ રીતે આપણે એક્સ માઇનસ એક્સ બાર જે મેળવ્યું છે તો એનો આપણે વર્ગ કર્યો. હવે આપણે વાય માઇનસ વાય બાર મેળવ્યું છે એનો આપણે વર્ગ કરીએ એટલે જુઓ 4 નો વર્ગ 16, 0 નો વર્ગ 0, 2 નો વર્ગ 4, પછી આપણે 0, પછી 3 નો વર્ગ 9, પછી 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4. હવે એનો આપણે સરવાળો કરવાનો છે એટલે જુઓ 16 અને 4 = 20, 20 અને 9 = 29, 31 અને 4 = 34 જુઓ. એટલે હવે આ ત્રણેયનો સરવાળો આપણને મળી ગયો, છેલ્લા 3 પરિણામો. એટલે છેલ્લા જે 3 પરિણામો છે એ પ્રમાણે આપણે એને સૂત્રમાં મૂકવાનું છે. બરાબર, એટલે હવે આપણે જે સૂત્ર, પહેલું જે આપણું સૂત્ર છે એ પ્રમાણે આપણે આગળ ગણતરી કરીએ. એટલે આરનું જે પહેલું સૂત્ર આપણે જે છે, એક્સ બાર અને વાય બાર જે આપણો પૂર્ણાંક હોય એ સૂત્રનો આપણે ઉપયોગ અહીંયા કરવાનો, એટલે કે આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર અને છેદમાં આપણે વર્ગમૂળમાં સિગ્મા એક્સ, વર્ગમૂળમાં આવશે જુઓ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર એનો વર્ગ વચ્ચે ગુણ્યા, ટપકું કરો તો પણ ચાલે, અને બીજા વર્ગમૂળમાં આપણે વાય માઇનસ વાય બાર એનો વર્ગ. એટલે આ સૂત્ર જે છે એ ખાસ યાદ રાખજો. બરાબર, જ્યારે આપણે એક્સ અને વાયના અવલોકનો પરથી આપણે સહસંબંધાક જ્યારે મેળવતા હોય ત્યારે આપણે જે એક્સ બાર અને વાય બાર જ્યારે પૂર્ણાંક હોય
ત્યારે આ સૂત્ર જે છે એની મદદથી બંને ચલ વચ્ચેનો સહસંબંધક આપણે શોધી શકીએ છીએ. બરાબર, તો હવે એ રીતે આપણે સૂત્ર પ્રમાણે કિંમતો મૂકીએ કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારનો ગુણાકાર અને એનો સરવાળો આપણે કેટલો છે 25. તો એ 25 આપણે મૂકીએ, પછી આપણે નીચે વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ એટલે કે એનો સરવાળો, તો એનો સરવાળો આપણે મેળવ્યો છે કેટલો 28. પછી ગુણ્યા પછી વાય માઇનસ વાય બારનો જે વર્ગ છે તો એનો સરવાળો એટલે એ કેટલો છે આપણે 34. બરાબર, તો એ આપણે 34 મૂકીએ. હવે આપણે આગળ સાદું રૂપ આપીએ એટલે જુઓ 25 ઉપર અંશમાં આપણે 25, હવે છેદમાં આપણે આ બેનો ગુણાકાર કરી નાખવાનો અને પછી એનો વર્ગમૂળ કરી નાખવાનો. કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરો, જુઓ 28 ગુણ્યા 34 બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે 28 ગુણ્યા આપણે 34 કરીએ. બરાબર, એટલે એ આપણે આવે છે 952. એટલે વર્ગમૂળમાં આપણે 952 આવ્યા એટલે હવે આપણે 952 જે છે તો એનું આપણે વર્ગમૂળ જોઈએ આગળના સ્ટેપમાં. અંશમાં આપણે 25 છે, હવે 952 છે એનું વર્ગમૂળ તમે જુઓ તો એ 30. બરાબર, એનું જે વર્ગમૂળ છે એ આવશે આપણે 30.85. જુઓ, એટલે હવે આપણે 25 ભાગ્યા 30.85 કરવાનું છે એટલે આપણે આપણો જવાબ આવશે એટલે આપણને જવાબ મળે છે જુઓ 0.81. આ આપણો સહસંબંધક છે. બરાબર, તો આ રીતે જુઓ ખૂબ સહેલી રીત છે. સૂત્રનો ખાલી આપણે ખ્યાલ રાખવાનો છે એટલે જ્યારે પણ આપણને એક્સ અને વાયના અવલોકનો આપેલા હોય અને આપણને એમ કીધું હોય કે એનો સહસંબંધક શોધો એટલે 5 ગુણનો જે દાખલો હોય એ હંમેશા આપણે કાલ્પિયસની પદ્ધતિ પ્રમાણે જ હોય છે. બરાબર, તો એક્સ અને વાયના અવલોકનો પહેલાં ઊભા લખવાના, એનો સરવાળો કરવાનો, એનો મધ્યક શોધવાનો, મધ્યક શોધવાનો, મધ્યક શોધીએ એટલે આપણને ખબર પડે કે ભાઈ મધ્યક પૂર્ણાંક છે કે અપૂર્ણાંક છે. એટલે મધ્યક આપણે અપૂર્ણાંક હતો એ પ્રમાણે પૂર્ણાંક બંને મધ્યક આપણે પૂર્ણાંક હતા, તો એ રીતે આપણે પહેલું સૂત્ર લાગે એ પ્રમાણે આપણે આ દાખલો ગણ્યો. બરાબર, તો એ રીતે આપણને જુઓ આપણે 0.81 સહસંબંધક મળ્યો. હવે માનો કે આપણે આનું અર્થઘટન કરવું હોય તો પણ આપણે કરી શકીએ. 0.81 એટલે એકની નજીક આપણી કિંમત છે અને ઘન કિંમત છે. આપણો જવાબ શું છે? ઘન. એટલે બંને ચલ વચ્ચે ઘન સહસંબંધ છે. પહેલું તો એમ કહેવાય કે ભાઈ બે ચલ છે એક્સ અને વાય એટલે કે પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ બંને વચ્ચે ઘન સહસંબંધ છે. પણ ઘન સહસંબંધ છે પણ એ કેવો છે આપણે કે 0.81 આપણે સહસંબંધક આર જે છે એની કિંમતનું અર્થઘટન આપણે આગળ જોયું ને કે જો એક હોય તો સંપૂર્ણ ઘન સહસંબંધ કહેવાય. આર બરાબર એક હોય તો અને એકની નજીક હોય તો શું કહેવાય? ઘનિષ્ઠ ઘન બરાબર, ઘનિષ્ઠ ઘન સહસંબંધ. એટલે આપણી કિંમત એકની નજીક છે એટલે ચલ એક્સ અને વાય વચ્ચે આપણે જે સહસંબંધ છે એ શું કહેવાય? ઘનિષ્ઠ ઘન સહસંબંધ છે બંને ચલ વચ્ચે એમ કહેવાય. બરાબર, એટલે જો અર્થઘટન કરવાનું કીધું હોય કે ભાઈ સહસંબંધક શોધો અને એનું અર્થઘટન કરો તો એ રીતે થાય. બરાબર, તો કે એટલે બંને જે ચલ છે એની વચ્ચે આપણે જોયું કે એની કિંમત આરની કિંમત 0.81 એટલે કે એકની નજીક છે એટલે કે બંને ચલ વચ્ચે ઘનિષ્ઠ ઘન સહસંબંધ છે તેમ કહેવાય. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બહુ સહેલી રીત છે. ખાલી સૂત્ર યાદ રાખવાનું છે આપણે. તો આપણે સ્વાધ્યાય 2.2 છે એમાં પહેલો દાખલો જે છે એ આપણે ગણ્યો. તો આવી રીતે આગળ જે આના આ જ સ્વાધ્યાયમાં તમે આના જેવા જ દાખલા જે છે, બીજો દાખલો છે, ત્રીજો દાખલો પણ સેમ આના જેવો છે. બરાબર, પછી આગળ તમે જુઓ તો એક છઠ્ઠો દાખલો પણ આના જેવો છે સ્વાધ્યાય 2.2માં. તો આવા તમે એકથી વધુ દાખલા ગણી શકો. બરાબર, જે પદ્ધતિ છે એ આપણે આખી જોઈ. સૌથી પહેલાં આપણે એક્સ અને વાયના જે અવલોકનો હોય એને ઊભા લખવાના, પહેલાં એનો સરવાળો કરવાનો, એનો મધ્યક આપણે નીચે ગણવાનો,
મધ્યક ગણીને આપણે જોઈએ એટલે મધ્યક આપણે પૂર્ણાંક હોય બંને મધ્યક તો આપણે આ રીત છે એટલે આ રીતે દાખલા જે તમારા સ્વાધ્યાયમાં ખાસ ગણજો. બીજે બરાબર આપણે આ પહેલો દાખલો ગણ્યો છે, પછી બીજો દાખલો, ત્રીજો દાખલો અને છઠ્ઠો દાખલો લખી રાખજો. 2, 3 અને 6 એ સ્વાધ્યાયની અંદર જે દાખલા છે એ સેમ આ પદ્ધતિ એટલે કે આ સૂત્રવાળા દાખલા છે. પછી આપણે આગળ બીજા બરાબર નેક્સ્ટ એમાં મળીશું તો આપણે આગળ બીજો દાખલો જે છે એટલે બીજો કે બીજો અને ત્રીજો તો તમે હોમવર્કમાં ગણશો, પણ પછી ચોથો દાખલો જે છે ત્યાંથી આપણે આગળ થોડી પદ્ધતિ બદલાશે. એનો મધ્યક જે છે અપૂર્ણાંક હોય એટલે આપણે જે સીધી રીત અને ટૂંકી રીતના સૂત્રો જે આપણે લખ્યા હતા એ પ્રમાણે આપણે આગળ અભ્યાસ કરીશું. પણ ચોક્કસ આ જે આ દાખલો આ આપણે ગણ્યો છે તો એના આધારે બીજો, ત્રીજો અને છઠ્ઠો દાખલો ચોક્કસ અને ચોક્કસ ગણજો કે જેથી કરીને પરીક્ષાની અંદર જ્યારે 5 ગુણનો દાખલો આપણે આવો ગણવાનો હોય તો ગણી શકો. ઓલું જે જનરલ આપણું સ્વાધ્યાય છે એમાં પણ આવા દાખલા હશે, પણ અત્યારે તમે આ 3 દાખલાની પ્રેક્ટિસ કરશો તો એ રીતે તમે આ પદ્ધતિ જે છે એ તમને સમજાઈ જશે. બરાબર, અસ્તુ, આભાર, તબિયત સાચવતા રહેજો, ઘરમાં સુરક્ષિત રહી અને અભ્યાસ કરતા રહેજો. ધન્યવાદ.